गाथा 24वीं पुनर्जन्म। पुनर्जन्म नी सिद्धि एटले एनी श्रद्धा एना प्रत्ये थवी अत्यंत आवश्यक छे। ए क्यारे था के हूँ आत्मा छू ने हूँ नित्य छू, ए बे पद जो समझाई जाए तो एने बीजा बधा आपोआप समझाई जाए छे। पण यथार्थ श्रद्धांजे आत्मा नु थवू जोईए, हूँ आत्मा ज छू अने हूँ नित्य छू अर्थात मारो पुनर्जन्म छे, तो ये कोई दिवस आड़ावड़ा पाप करे ज नहीं, केम के जाणी जोईने कोई पण पोताने दुख आपवा इच्छतु नथी। एटले ए भाव एने समझाय, पुनर्जन्मनी श्रद्धा धर था, एना माटे विस्तारथी आ महापुरुषो कहे छे। हवे पुनर्जन्मनी सिद्धि कोईक ने योग साधनथी पण थाय छे, योग साधना करे, अष्टांग योग, ध्यान धारणा वगैरे, तेनाथी पण एने पुनर्जन्म એટલે જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે, પુનર્પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે, અને કોઈકને વળી શાસ્ત્રના વચનો સાંભળવાથી પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે છે। ખાલી વાત સાંભળે શાસ્ત્રોમાં અને પોતે તે ભમો ચારિત્ર આરાધ્યું હોય, કે જેમ કે અવંતી સુકુમારની વાત આપણે બે દિવસ પહેલા કરેલી, તે નલિની ગુલ વિમાનનું વર્ણન એના મામાએ સાધુ હતા એ સાંભળીને જ એને થઈ ગયું કે ઓ હું એ વિમાનમાં તો હું હતો। એમ શાસ્ત્રના સાંભળવાથી પણ એને પુનર્જન્મનું જ્ઞાન થઈ જાય છે, જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે। અથવા કોઈકને પૂર્વના પૂર્વભવના આરાધનથી સહજ સ્વભાવે જ પૂર્વભવની સ્મૃતિ થઈ આવે છે। પૂર્વના આરાધક હોય તો એ હશે જે નિર્મળતા થઈ એને પૂર્વજન્મમાં કોણ હતો જણાઈ આવે છે। અથવા વજ્રકુમાર જેવા તે તો જન્મતા જ એમને જાતિ સમાન નામ થઈ ગયું એમ પણ બને છે। એટલે આ ગાથામાં કે છે, યોગથી શાસ્ત્રથી કોઈ કોઈ સેજ સ્વભાવથી છે પુનર્જન્મ એ સિદ્ધિ પામે આત્મ પ્રભાવથી। યોગથી શાસ્ત્રથી કોઈ કોઈ સહેજ સ્વભાવથી, કોઈ અષ્ટાંગ યોગથી આત્માની સિદ્ધિ એને થઈ જાય પુનર્જન્મ પૂર્વપૂર્વ જણાવવાથી, કોઈ યોગથી કોઈ શાસ્ત્રથી કોઈને શાસ્ત્રમાં વર્ણન આવવાથી પોતાને જાતિ સમાન જ્ઞાન ઉપજે, કોઈ સહેજ સ્વભાવથી કોઈને સહેજ સ્વભાવ પૂર્વના આરાધક હોય તો થાય, અને છે પુનર્જન્મ છે પુનર્જન્મ એવી સિદ્ધિ થઈ જાય પામે આત્મા પ્રભાવથી। પોતાના આત્માના પ્રભાવે પૂર્વમાં આરાધન કર્યું હોય તો વજ્રકુમારની જેમ જન્મતા જાતિ સમાન જ્ઞાન થઈ જાય એમ। આમાં વજ્રકુમારને કેવી રીતે નિમિત્ત બન્યું કે જન્મ્યા તે વખતે એમના પિતાએ, એ તો હજુ ઘરમાં જ હતા અને પિતાએ દીક્ષા લઈ લીધેલી, હવે એનો જન્મ થયો જે 8 વર્ષની ઉંમરે આચાર્ય બને છે વજ્રકુમાર। 8 વર્ષની ઉંમરમાં એમને આચાર્ય પદવી આપે છે પોતાના ગુરુ। એમણે સાંભળતા બીજા લોકોએ એવી વાત કરી કે જુઓ કે એના પિતા ચાલ્યા ગયા, જો આજે હોત સંસારમાં તો એનો આ જન્મ મહોત્સવ કરત, જન્મનો ઉત્સવ કરત, પણ આજે નથી એટલે શું કરે, અને એ તો દીક્ષા લઈને ચાલ્યા ગયા। એ વાત એ બાળકના કાનમાં પડવાથી જ એ દીક્ષા લઈને ચાલ્યા ગયા, એથી એને વિચારતા તે જ વખતે જાતિ સ્મરણ જ્ઞાન થઈ જાય છે। કે જેમ કે કૃપાલ કહ્યું, આડું ના આવ્યું હોય વિશેષ આસક્તિ નહીં હોય દેહ છોડતી વખતે પુનર્જન્મ પૂર્વમાં, અને આ ભાવમાં પણ આ દેહ પ્રત્યે આસક્તિ નહીં હોય તો જાતિ સ્મરણ થઈ શકે છે એમ એમને એવું થયું। પૂર્વનો આરાધક પણ હતો, પોતે પણ પૂર્વે ચારિત્ર પાળેલું હતું, એટલે આ નિમિત્ત મળ્યું કે તરત જાગૃતિ આવી ગઈ એમ। પૂર્વે આત્મામાં આવા સંસ્કાર પડેલા હોય તો તેના પ્રભાવથી આમ બને છે, સંસ્કાર પડેલા હોય તો એના પ્રભાવથી આમ બને છે એમ જાણી પુનર્જન્મની સિદ્ધિ અવશ્ય થાય છે। આ જ ભાવ કૃપાલદેવે એક પત્રમાં લખ્યો છે, આજ પત્ર 64માં, કે પુનર્જન્મ છે તે યોગથી શાસ્ત્રથી અને સહજ રૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે। કપાલે એ જ ભાવ આ ગાથામાં બ્રહ્મચારજી ભણ્યો, પુનર્જન્મ છે તે યોગથી શાસ્ત્રથી અને સહજ રૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે। આ કાળમાં એ વિશે અનેક પુરુષોને નિશંકતા નથી થતી, તેના કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનતા
त्रिविध तापनी मूर्छना श्री गोकुल चरित्र मापे दर्शावेली निर्जनावस्था तेनी खामी सत्संग विनानो वास स्वमान अने अयथार्थ दृष्टि ए छे। आ कारण अनेक पुरुषों ने पुनर्जन्मनी शंका रहा करे छे। एनु शू कारण? निशंकता केम आवती नथी तेना कारणो के छे। आ काल मा ए विषय एटले पुनर्जन्म विषय अनेक पुरुषों ने निशंकता नथी थती, पुनर्जन्म ए छे एवुं निशंकपणुं आवतुं नथी, तेना कारणो कया कया? पहेलुं कारण के छे, मात्र सात्विकतानी न्यूनता, मननी पवित्रता नी खामी छे। मन विशेष विषय कषाय वाळुं होवाथी ए मनमां पवित्रता नी खामी छे, निर्मलता नथी, तेथी पण एने पुनर्जन्मनी श्रद्धा थती नथी। आ કાળમાં એ વિશે અનેક પુરુષોની નિશંકતા નથી થતી તેના કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધ તાપની મૂર્છના આદિ વ્યાધિનો ઉપાધિ। આ ત્રણેય તાપમાં એને વિશેષ મૂર્છા ભાવ છે, મોહ ભાવ છે। શરીરમાં રાગ કે કુટુંબાદિ પ્રત્યે વિશેષ ગાઢ પ્રીતિ, એને લઈને ત્રિવિધ તાપની મૂર્છતા, મૂર્છના એટલે મૂર્છા, મમત્વ ભાવમાં વર્તો એવો જીવ હોવાથી એના અંતઃકરણમાં નિર્મળતાનો ભાવ હોવાથી એને પુનર્જન્મની શંકતા આવતી નથી। ત્રિવિધ તાપની મૂર્છના શ્રી ગોકુલ ચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જન અવસ્થા તેની ખામી, નિર્જન એકાંત સ્થાનનો ભાવ જ્યાં લોકોનું વિશેષ રહેવા પણ નહીં હોય, ત્યાં કંઈ સદવિચાર ઉદ્ભવી શકે એવી ગોકુલ ચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા, નિર્જનાવસ્થા તેની ખામી। પછી ચોથું કારણ કે છે, સત્સંગ વિનાનો વાસ। સત્સંગ નથી, દેહથી ભિન્ન એવો આત્મા છે કે છ પદની વાત વિશેષ સાંભળવામાં જ આવતી નથી, તેને લઈને પણ એને પોતાના સ્વરૂપનું કે પુનર્જન્મનો ખ્યાલ આવતો નથી કે શ્રદ્ધા થતી નથી। સત્સંગ વિનાનો વાસ, સ્વમાન પોતાનું અભિમાન વિશેષ અને અયથાર્થ દ્રષ્ટિ એ છે। યથાર્થ દ્રષ્ટિ આવી નથી, જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જાણવામાં જ આવ્યું નથી તો શ્રદ્ધામાં ક્યાંથી આવે? જેમ કે દેહાદિથી ભિન્ન પોતે છે એ જાણવામાં જ નહીં આવે તો વિચારવામાં ક્યાંથી આવે, શ્રદ્ધામાં ક્યાંથી આવે? એટલે અયથાર્થ દ્રષ્ટિ અર્થાત યથાર્થ દ્રષ્ટિનો અભાવ છે। સમ્યક દ્રષ્ટિ કરાવનાર સત્પુરુષોનો અભાવ, સત્સંગનો અભાવ, નિર્જનાવસ્થાનો અભાવ, ત્રિવિધ તાપની મૂર્છના અને સાત્વિકતાની ન્યૂનતા, તેના કારણે વર્તમાનમાં જીવોને પુનર્જન્મ વિશે નિશંકપણું આવતું નથી। કૃપાલદેવે કહ્યું, પુનર્જન્મ છે તે યોગથી, શાસ્ત્રીનેથી અને સહજ રૂપે અનેક સત્પુરુષોને સિદ્ધ થયેલ છે। આ કાળમાં એ વિશે અનેક પુરુષોને નિશંકતા નથી થતી, તેના કારણો માત્ર સાત્વિકતાની ન્યૂનતા, ત્રિવિધ તાપની મૂર્છના, શ્રી ગોકુળ ચરિત્રમાં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ છે। જ્યાં સુધી આપણો આત્મા કારમણ શરીર સાથે સંબંધ ધરાવે છે ત્યાં સુધી તેને ફરી ઔદારિક કે વૈકરિક શરીર ધારણ કરવાનું પુનર્જન્મ લેવા જ પડે છે। તેજસ વર્ગણાઓ, કારમણ વર્ગણાઓ જ્યાં સુધી આત્માની સાથે ચોટેલી છે ત્યાં સુધી એને કાં તો ઔદારિક શરીર કાં ત્રીજું વૈકરિક શરીર ધારણ કરવું જ પડશે, અને પૂર્વાયુના પૂર્ણ થવાને આપણે મરણ કહીએ છીએ। પૂર્વનું આયુષ્ય પૂરું થાય એટલે કે મરણ, મૃત્યુ થયું એમ માનીએ, અને પુનઃ એટલે ફરીથી નવીન આયુના ઉદયને જન્મ કહે છે, પુનર્જન્મ। પહેલાનું આયુષ્ય પૂરું થયું એનું નામ મરણ, અને ફરી આપણો આત્મા નવી દેહ, નવીન આયુષ્યનો ઉદય થયો, નવી દેહ ધારણ કર્યો તેને જન્મ કહીએ છીએ। અને જ્યાં સુધી જીવની સકર્મ અવસ્થા છે ત્યાં સુધી જીવ જૂનું વસ્ત્ર બદલાવી કોઈ નવું વસ્ત્ર પહેરે તેમ આ જીવ જૂનું ખોળિયું બદલાવીને નવું ખોળિયું ધારણ કરીને પુનર્જન્મ પામે છે। કપડું બદલાવ્યું એમ એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરીએ છીએ, અને નાટકના પાત્રની જેમ નવા નવા વેશમાં જીવ દેખાવ દે છે। વેશ બદલી બદલી ના આવે તેમ આપણો જીવ આ સકર્મ અવસ્થામાં
નાટકના પાત્રની જેમ નવા નવા વેશમાં દેખાવ દે છે. આજે મનુષ્ય રૂપે, કાલે ઢોર પશુ રૂપે, વળી દેવ રૂપે, નારકી રૂપે, આવો જે પુનર્જન્મ વારંવાર જીવને થયા કરે છે એનો સિદ્ધાંત કાં તો આગમથી જાણી શકાય, અનુમાનથી જાણી શકાય, કે અનુભવથી પણ જાણી શકાય એમ છે. અને એ જાણવો પણ જરૂરી છે, કેમ કે એના વગર એને વૈરાગ આવે નહીં. કે અનેક કાળથી, અનંત કાળથી અનંત પ્રકારના દુઃખ ભોગવું છું, પુનર્જન્મ લઈ રહીને, માટે એ પણ જાણવું, એને સિદ્ધિ પુનર્જન્મી કરવી આવશ્યક છે. યોગથી શાસ્ત્રથી કોઈ કોઈ સહેજ સ્વભાવથી છે પુનર્જન્મ એ સિદ્ધિ પામે આત્મા પ્રભાવથી. વળી આગળની 25મી ગાથામાં કે છે, જડ ચેતન્ય બે જુદા, ચેતન્ય ઉપયોગી છે, જડ જાણે નહીં કાંઈ, દ્રવ્યો સૌ અવિનાશી છે. પુનર્જન્મની શ્રદ્ધા થવાથી આત્મા દેહથી ભિન્ન છે એમ અનુમાની શકાય છે. પુનર્જન્મ છે, અહીંયાથી આપણો દેહ આ દેહ છોડી બીજા દેહમાં જાય છે, અહીંયાથી છોડે છે, એટલું તો એને વિચારે તો ખ્યાલમાં આવે એવું છે કે આ દેહમાં જે હતો તે કોઈક શક્તિ બહાર નીકળી ગઈ. એમ જડ ચેતન બે જુદા છે. ચેતન એવો આત્મા જે જેટલા સમય સુધી આ શરીરમાં હતો ત્યાં સુધી તો જાણવું જોવું બધું જ ક્રિયા, બધી જ ક્રિયા સમ્યક પ્રકારે થતી હતી, અને એ શક્તિ એમાંથી નીકળી ગઈ, કે જે ચેતન્ય શક્તિ હતી જ્ઞાન દર્શન વાળી એ નીકળી સવારથી હવે આ શરીર જળ જેવું થઈ ગયું, માટી પથ્થર ભીંત જેવું બની ગયું, એટલે કે એ કઈ બોલે ચાલે હવે નહીં. તેમ જળ ચેતન બે જુદા એમ અનુમાની શકાય છે, કેમ કે આ દેહ છોડી આ ચેતન્ય બીજા દેહમાં ચાલ્યો, અહીંયાથી નીકળી ગયો, માટે તેથી બે દ્રવ્યના જુદાપણા વિશે હવે વિશેષ સ્પષ્ટતાથી સમજાવે છે. કે જળ ચેતન્ય બે જુદા, ચેતન્ય ઉપયોગી છે, જળ ને ચેતન બે જુદા છે, એમાં ચેતન છે તે ઉપયોગી લક્ષણ વાળું છે. ચેતન્ય એવે આત્મા, એનું લક્ષણ શું? ઉપયોગો લક્ષણમ. જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગી આત્માનો મુખ્ય ગુણ છે. જળ જાણે નહીં કાંઈ, જયારે જળ દ્રવ્ય તો કઈ જાણતું જ નથી, છતાં જગતમાં રહેલા જીવ તત્વ, અજીવ તત્વ, ધર્મ અધર્મ, આકાશ અને કાળ એ સર્વ દ્રવ્ય અવિનાશી છે. ભલે જળ જાણતું નથી છતાં પણ એનો કોઈ કાળે નાશ નથી. આત્માનો જેમ નાશ નથી તેમ જળ બધા દ્રવ્યોનો નાશ નથી. અર્થાત ત્રણેય કાળમાં સર્વ દ્રવ્યો અવિનાશી છે, તેના પર્યાય સમય સમય પલટાય છે, પણ મૂળ દ્રવ્ય તો સદા અવિનાશી છે. જળ ચેતન્ય બે જુદા, ચેતન્ય ઉપયોગી છે, જળ જાણે નહીં કાંઈ, દ્રવ્યો સૌ અવિનાશી છે. આ આપણને અહીંયા બતાવે છે કે જેમ આપણો આત્મા આ દેહમાંથી નીકળી જઈને પુનર્જન્મ ગ્રહણ કરે તો છતાં નાશ પામતો નથી, તેમ જે દેહમાંથી આ નીકળી ગયો એ દેહ પણ નાશ પામતો નથી. દેહ પણ એક પુદ્ગલ પરમાણુનું એક રૂપ છે, એક અવસ્થા છે, અને આ પરમાણુઓ આ દેહમાંથી નીકળી જઈ એ પરમાણુઓ પછી બીજા રૂપે થશે. અહીંયાથી બાળી નાખે તો રાખોડી રૂપે થશે, એ રાખોડી વળી કઈ અનાજ રૂપે ઉત્પન્ન થઈ શકે, ધાતુ રૂપે, લોખંડ કે સોના ચાંદી રૂપે પણ ઉત્પન્ન થઈ શકે, એ જ પુદ્ગલ પરમાણુઓ. એટલે મૂળ જે દ્રવ્ય છે એનો તો કોઈ કાળે નાશ નથી. જેમ ચેતન એવા આત્માનો નાશ નથી, તેમ કોઈ પણ દ્રવ્યનો નાશ નહીં. એટલે કૃપાલદેવે કહ્યું, હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. હોય તેનો નાશ નહીં. આજે જે પદાર્થો છે તે અનંત કાળ પછી પણ છે અને અનંત કાળ પહેલા પણ હતા. આજે છે તે સર્વ કાળ છે. આજે એક સમયમાં છે તે સર્વ સમયમાં છે. અનંત અનંત કાળ પહેલા પણ હતા, અનંત અનંત કાળ પછી પણ રહેશે. એટલે જે જગતમાં વસ્તુ છે આજે તે સર્વકાળ છે, અને જે આજે નથી તે કોઈ કાળે નથી. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, જે નથી આજે તે કોઈ કાળે નહીં હોય, જન્મે જ નહીં. એક સમય તે સૌ સમય, એક સમયમાં જે પદાર્થ સર્વ સમયમાં છે, ભેદ શું? તો પછી ભેદ, આ બધા ભેદ આપણને દેખાય તે શું?
એ તો કે અવસ્થાના ભેદ છે, કે દ્રવ્ય નવા નથી આવતા, પર્યાયાંતર થાય છે, દરેક દ્રવ્ય પરિણામનશીલ સ્વભાવવાળું છે, સમય સમય પલટાય છે, આપણને એની પર્યાય અવસ્થા દેખાય છે, પણ દ્રવ્યનો નાશ નથી. જેમ કે આ પુસ્તક છે, આ જે પુસ્તક રૂપે છે એ કાળે કરીને 5-50 વર્ષ પછી ફાટી જશે, તૂટી જશે, માટીમાં ભળી જશે, ત્યારે એના પૂદગલ પરમાણુ નાશ નહીં થાય, એ બીજા દ્રવ્ય રૂપે થશે. તેમ કોઈ દ્રવ્યનો નાશ નથી, તેમ તારો આત્મા પણ નાશ નથી, પણ આ રાગદ્વેષ આદિ ભાવો કરે છે માટે એને નવા નવા જન્મ જરા મરણના દુઃખ ભોગવવા પડે છે. એથી છૂટું હોય તો છૂટી શકાય, બાકી બે દ્રવ્ય ત્રણેય કાળ ભિન્ન છે. જળ ચેતન નો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એક પણ પામે નહી ત્રણેય કાળ દ્વય ભાવ. ત્રણેય કાળ, ભૂત ભવિષ્ય વર્તમાન, ત્રણેય કાળમાં જળ ને ચેતન ભલે દૂધ ને પાણીની જેમ એકમેક રહ્યા હોવા છતાં આ શરીરમાં જ, જ્યાં આ પરમાણુઓ છે ત્યાં જ આત્માના પ્રદેશો પણ રહેલા હોવા છતાં પણ એક ક્ષેત્ર આવગાય સમાન છે, છતાં પણ બે જુદા છે. દૂધ અને પાણીની જેમ આપણને દૂધ દેખાય તો એમાં પાણી નથી, છે જ. દૂધના એક કણો આપણે આજકાલ આ ડેરીઓમાં જુદા પાડે તો દૂધનો પાવડર બની જાય, પાણી ભાપ થઈને નીકળી જાય. જુદું હતું માટે જુદું થયું, જો જુદું નહીં હોય તો કોઈ કાળે નહીં થઈ શકે. તેમ દેહથી આત્મા જુદો ન હોય તો આ દેહમાંથી નીકળી ન શકે, પણ જુદો છે માટે નીકળે છે. એક પણ પામે નહીં ત્રણેય કાળ દ્વય ભાવ. દ્વય ભાવ જળની ચેતનના ભાવો છે, કેવળ પ્રગટ ભિન્ન જેનો સ્વભાવ છે એ કોઈ કાળે એક નહીં થઈ શકે. વળી કહ્યું કૃપાલદેવે 1564 આ વાત વિસ્તારથી કહી, ચૈતન્ય ને જળ એ બે ઓળખવાને માટે તે બંને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ. ચૈતન્ય ને જળ બે પદાર્થ, જળ ચેતનાત્મક આખું વિશ્વ છે, મૂળ 6 દ્રવ્ય છે આખા જગતમાં, 3 લોકમાં, પણ મૂળ તો 2 જ છે, જળ ને ચેતન. હવે ચૈતન્ય ને જળ એ બે ઓળખાવાને માટે તે બંને વચ્ચે જે ભિન્ન ધર્મ છે, જુદો જેનો ધર્મ સ્વભાવ છે, તે પ્રથમ ઓળખાવો જોઈએ. અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખાવવાનો છે તે આ છે કે ચૈતન્યમાં ઉપયોગો લક્ષણમ, આત્માનું લક્ષણ ઉપયોગ, જાણ જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, જે સદૈવ જાણ કરે તે ચેતન. ચૈતન્યમાં ઉપયોગ એટલે કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ એ રહ્યો છે. કૃપાલદેવ સમજાય છે વિસ્તારથી કે ચૈતન્યમાં ઉપયોગ એટલે શું, તો કે કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય, સમજ થાય, જાણપણું થાય તેનું નામ ઉપયોગ. એ ચેતનમાં રહ્યો છે, જળમાં નહીં, જળથી કોઈ વસ્તુ જાણી શકાય નહીં. ચેતન એવો આત્મા સ્વપર પ્રકાશક છે કે જે પોતાને પણ જાણે છે અને બીજાને પણ જણાવી શકે છે. અને જળમાં તે નથી, જળમાં ઉપયોગ નથી, જાણવાની શક્તિ નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવાય છે કે જળમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ શક્તિઓ રહી છે અને ચૈતન્યમાં તો તે નથી, પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતા ન સમજાય તેવી છે કે ભાઈ જળમાં પણ આ શબ્દરૂપ રસગંધ એ જળમાં રહ્યા, ચેતનમાં જ્ઞાન દર્શન તો એમાં આવ રહ્યા, પણ એ ભિન્નતા જે છે એ આકાશની અપેક્ષા લેતા ન સમજાવી છે. કારણ કે તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે નિરંજન નિરાકાર અરૂપી, ચેતન એવો આત્મા અરૂપી છે, નિરંજન નિરાકાર છે તો આકાશ પણ અરૂપી છે. તો પછી એની અને બે એકતા થઈ ગઈ, જુદું કેમ પડ્યું? તે આત્માની સદૃશ ગણી શકાય? કારણ ભિન્ન ધર્મ ન રહ્યા પરંતુ ભિન્ન ધર્મ ઉપયોગ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે, અને પછીથી જળ ચેતનનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. પણ જે આ ઉપયોગ લક્ષણ છે, જ્ઞાન દર્શન, એ એવો ગુણ છે કે આત્મા સિવાય બીજા કોઈ પણ દ્રવ્યમાં છે જ નહીં. આ જગતમાં 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે, પણ જ્ઞાન જાણપણું, જ્ઞાન ગુણ, દર્શન ગુણ એ આત્મા સિવાય કોઈમાં નથી. એટલે આ વિશેષ ગુણ છે, અસાધારણ ગુણ છે, એ આત્મા સિવાય કોઈમાં નથી. માટે જે જાણ કરે, જોજો કરે તે જીવ,
અને જે કોઈ કાળે જાણી શકે નહીં, જોઈ શકે નહીં, તે અજીવ અથવા જડ દ્રવ્ય છે. અને આ ચેતન એવા આ જડ એવા શરીરમાંથી ચેતન નીકળી જાય છે ત્યારે આ જડ એવું શરીરમાં પડ્યું રહે છે. તેથી સિદ્ધ થાય છે કે જડ અને ચેતન બે જુદા છે. અને એ અહીંયાથી જીવ નીકળીને ક્યાં ગયો? તો કે જેવા કર્મો કર્યા તેવા એને કારમણ કે તેજસ વર્ગણ એને નવા દેહમાં લઈ જાય છે, ત્યાં નવો જન્મ લેવો પડે છે. અને જ્યારે આત્મા સર્વ કર્મોનો નાશ કરી દેશે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે, ત્યાર પછી એ કોઈ કાળે જન્મ નવો દેહ ધારણ કરે નહીં, કેમ કે કારમણ અને તેજસ વર્ગણાઓને એ અંતે સંપૂર્ણ અંત લાવી દેશે. એ જીવ મુક્તિમાં જાય છે. ઉપર ઉઠીને સહ સ્વભાવ આત્માનો ઉપર ઉઠવાનો હોય, ઉપર ઉઠી મોક્ષ સ્થાનમાં જઈને અંતે બિરાજે છે. પછી એને જન્મના, મરણના, શોકના, રોગના, ચિંતાના આદિ વ્યાધિ ઉપાધિ કોઈ દુઃખ કોઈ પણ કાળે એને સહન કરવા પડે જ નહીં. માટે સર્વ ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. કે પછી જેને કોઈ કાળે અનંત અનંત કાળે પણ કોઈ દુઃખ નહીં આવે એવો આત્માનો સહ સ્વભાવ અને સુખરૂપ છે, તેને પ્રાપ્ત થઈ જશે. એટલે પુનર્જન્મ સર્વથા નાશ થયે એ સ્વભાવ શુદ્ધ સ્વભાવ પ્રગટશે. પણ જ્યાં સુધી રાગદ્વેષ યુક્ત છે ત્યાં સુધી તેને પુનર્જન્મ લેવા જ પડશે. જડ ચેતન બે જુદા, ચેતન્ય ઉપયોગી છે. જડ જાણે નહીં કાંઈ, દ્રવ્ય સૌ અવિનાશી છે. જડ ચેતન બે જુદા, તેમાં ચેતન્ય ઉપયોગ લક્ષણ વાળો છે, જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ વાળો. અને જડ જાણે નહીં કાંઈ, જડ કાંઈ જાણે નહીં, દ્રવ્ય સૌ અવિનાશી છે. જડ દ્રવ્ય કોઈ કાળે નહીં જાણે, પણ સર્વ દ્રવ્યો અવિનાશી છે, કોઈ પણ દ્રવ્યનો કોઈ કાળે નાશ નથી. આ પ્રમાણે વિશેષ જણાવે છે જે આપણે અધિકાર કોની રક્ષા કરી. હા, પુનર્જન્મ 25 ગાથાઓ સુધી થઈ છે. આમાં આગળની ગાથામાં કે છે કે આ જીવ નવા નવા જન્મ ધારણ કરી અને ઉપયોગ જે આત્માનો ઉપયોગ એ ધર્મ છે, જ્ઞાન દર્શન ઉપયોગ એ સ્વભાવ છે, પણ રાગદ્વેષ આત્માનો સ્વભાવ નથી. પણ આ જીવ ઉપયોગથી બહાર દઈ આત્માને વિભાવમાં પરિણમાવી સ્વભાવ મૂકી દઈ રાગદ્વેષમાં પરિણમીને નવા નવા કર્મ બાંધ્યા જ કરે છે પ્રત્યેક જન્મમાં. તેથી જ આ જીવને પુનર્જન્મ લેવા જ પડે છે. એટલે આગળની ગાથામાં કહે છે, અશુદ્ધ ઉપયોગી જે જીવ કર્મ ગ્રહી રહ્યો, અશુદ્ધ ઉપયોગી જે જીવ કર્મ ગ્રહી રહ્યો, અપૂર્ણ પદમાં તે છે છદ્મસ્ત પણ તે કયો. અશુદ્ધ ઉપયોગી જે જીવ કર્મ ગ્રહી રહ્યો, અશુદ્ધ ઉપયોગી છે આપણો આત્મા, શુદ્ધ ઉપયોગ ભૂલી ગયો છે, ભાન નથી અને સ્વસ્વરૂપનું જ ભાન નથી. આત્માના વિભાવમય અશુદ્ધ ઉપયોગથી જ જીવ નવીન કર્મને ગ્રહણ કરી રહ્યો છે. જો આ જીવ રાગદ્વેષ નહીં કરે તો કર્મ આપોઆપ આવીને ચોટે નહીં. કેવડી ભગવંતો કે જ્ઞાની પુરુષો એ પણ આ સંસારમાં જ હોય છે. સદહી પરમાત્મા, સકળ પરમાત્મા, અરિયંત ભગવંત કે કેવડી ભગવંતો અહીંયા જ હોય છે દેહમાં જ, તો પણ એમને કારમણ વર્ગણાઓ કાંઈ કરી શકતી નથી. કેમ કે એ રાગદ્વેષ કરતા નથી, માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનતો જ નથી. એ રાગદ્વેષનું નિમિત્ત આપે તો કારમણ વર્ગણાઓ ત્યાં ખેંચાય છે અને આત્માની સાથે ચોટે, પણ એ રાગદ્વેષ કરતા જ નથી, માટે એમને કોઈ નવીન બંધ નથી. પણ આપણે અજ્ઞાનીઓ જ્યાં જુએ ત્યાં રાગદ્વેષ કર્યા જ કરીએ છીએ, માટે નિરઅંતર બંધ થાય છે. મનના સંકલ્પ વિકલ્પોમાં પણ આ સારું છે ખોટું છે, ફલાણું આમ જવું છે કરવું છે, એ કર્તૃત્વ બુદ્ધિ હંમેશા બની રહે છે. જ્યારે જ્ઞાનીઓમાં કરતા ભાવ નથી, આ મારે કરવું છે કે આ ખાવું છે કે આ જવું છે, કઈ નહીં, યથા ઉદય પ્રવૃત્તિ. તેથી એમને કોઈ પદાર્થમાં આસક્તિ નહીં હોવાથી, રાગદ્વેષ નહીં હોવાથી એમને કોઈ બંધ નથી. અને આપણે કઈ નહીં કરતા હોઈએ, બેઠા હોઈએ, સૂતા હોઈએ, તો પણ બંધાઈએ છે, કેમ કે આસક્તિ હાડો હાડ ભરેલી છે. તેથી કર્મનો બંધ થાય છે, કશાયથી મુક્ત થયો નથી, એક પણ ચોકડીથી ગઈ નથી.
માટે સમય સમય અનંત કારમણ વર્ગણાઓ જીવ ગ્રહણ કરે છે. અનંતથી જથ્થો ઓછો ગ્રહણ કરતો નથી. અશુદ્ધ ઉપયોગી આત્માનો વિભાવમય અશુદ્ધ ઉપયોગ જ જીવ નવીન કર્મને ગ્રહણ કરાવે છે. અશુદ્ધ ઉપયોગી જે જીવ કર્મ ગ્રહી રહ્યો અપૂર્ણ પદમાં તે છે. અને જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપને યથાર્થ સમજતો નથી ત્યાં સુધી તે અશુદ્ધ અથવા અપૂર્ણ પદમાં જ સ્થિતિ કરેલ કહેવાય છે. ત્યાં સુધી અપૂર્ણ છીએ, આપણે સ્વરૂપને પામ્યા નથી. ત્યાં સુધી જ્ઞાનીઓ કહે છે કે તમારો અપૂર્ણ પદ છે. અપૂર્ણ પદમાં તે છે આપણો આત્મા, અર્થાત પોતાના શુદ્ધ ઉપયોગમય સ્વરૂપ ભલે ને હોવા છતાં મૂળમાં પણ વ્યવહારને તે અશુદ્ધ અપૂર્ણ અથવા છદમસ્ત કહેવાય છે. જ્યાં સુધી જીવ કેવળ જ્ઞાનને પામે નહીં ત્યાં સુધી છદમસ્ત કહેવાય, જ્યાં સુધી પોતાના સ્વરૂપને પામે નહીં ત્યાં સુધી અપૂર્ણ કહેવાય છે. અને એનું કારણ વિભાવ દશા છે. વિભાવ દશાથી રાગદ્વેષ થાય છે અને રાગદ્વેષથી જ પુનર્જન્મ લેવા પડે છે. અશુદ્ધ ઉપયોગી જે કર્મ જીવ કર્મ ગ્રહી રહ્યો અપૂર્ણ પદમાં તે છે છદમસ્ત પણ તે કયો. હવે આગળની 27મી ગાથામાં કહે છે કે જે આત્મા પોતાની શુદ્ધ અવસ્થાને પામી સંપૂર્ણ યથાર્થ આત્મ ઉપયોગમાં સ્થિત છે તે પરમાત્મા કહેવાય છે. બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા, જેની વૃત્તિ હંમેશા પરપદાર્થમાં રાગદ્વેષ કરીને મોહમાં પડી છે તે બહિરાત્મા છે. જેને જ્ઞાની પુરુષો દ્વારા દેહથી ભિન્ન એવા આત્મા સ્વરૂપનું જ્ઞાન થયું અને એ અંતરાત્મ સુધીના પુરુષાર્થમાં લાગ્યો તે અંતરાત્મા છે. અને જે આવી રીતે અંતરંગ પુરુષાર્થ કરી અને મિથ્યાત્મને સંપૂર્ણ હણી નાખ્યું, નાશ કરી દીધું અને પોતાનું સહજાત્મ સ્વરૂપ જેને સંપૂર્ણ પ્રગટાવ્યું તે પરમાત્મા છે. શુદ્ધ તે શુદ્ધ છે, પૂર્ણ છે, પૂર્ણ ઉપયોગી છે, તે સ્વભોગી પરમાત્મા છે. શુદ્ધ પૂર્ણ ઉપયોગી પરમાત્મા સ્વભોગી છે. કલ્પનાયુક્ત અજ્ઞાની અશુદ્ધ ઉપયોગી તે. શુદ્ધ સંપૂર્ણ શુદ્ધ, જેને હવે કોઈ કાળે અશુદ્ધિનું નિમિત્ત જ નથી, કોઈ કર્મ નથી કે જેથી ફરી રાગદ્વેષ થાય, એથી એવા જે પરમાત્મા છે, પરમાત્મા ઉત્કૃષ્ટ આત્મા શુદ્ધ સ્વભાવને પામેલા તે પૂર્ણ ઉપયોગી છે, પરમાત્મા છે ને સ્વ આત્માના જ ભોગી છે. શુદ્ધ પૂર્ણ ઉપયોગી પરમાત્મા સ્વભોગી છે. પણ અજ્ઞાની જીવ કલ્પનાયુક્ત અજ્ઞાની અશુદ્ધ ઉપયોગી તે. પણ અને જે પરમાત્મા છે તે કદી પરપદાર્થમાં રમણતા કરતા નથી. જ્યારે અનેક વિપરીત કલ્પનાથી યુક્ત અજ્ઞાની જીવ પરમા સુખ બુદ્ધિ કરીને પોતાના આત્માને અશુદ્ધ ઉપયોગમાં બનાવી મલિન કરી રહ્યો છે. અજ્ઞાની જીવ પરપદાર્થમાં સુખ બુદ્ધિ કરી અનેક કલ્પનાઓ કરી અને પોતાના આત્મ શુદ્ધ ઉપયોગને મલિન કરી રહ્યો છે અને તેને લઈને જ કર્મ બંધાય છે અને તેના કારણે જ એને આ પુનર્જન્મ લેવા પડે છે. કૃપાલદેવ પત્રાંક 64માં આ ભાવ કહે છે, શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મ દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. કૃપાલદેવે કહ્યું શુદ્ધ સંપૂર્ણ શુદ્ધ, શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેમ છે તેમ આત્માનો સ્વભાવમાં ઉપયોગ થઈ ગયો તે પરમાત્મ દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. સંપૂર્ણ શુદ્ધ દશા જેને પ્રાપ્ત તે જ પરમાત્મા છે. પણ કલ્પનાયુક્ત અજ્ઞાની અશુદ્ધ ઉપયોગી તે. પણ કલ્પનાથી યુક્ત એવો અજ્ઞાની તેનો ઉપયોગ તો હંમેશા અશુદ્ધ છે, માટે જ કર્મ બાંધે છે. હવે 28મી ગાથામાં આગળ કહે છે કે અશુદ્ધ ઉપયોગ જે અજ્ઞાની જીવનો છે તેના આત્માના કલ્પિત ભાવ તે વિપર્ય એટલે સમ્યક જ્ઞાનથી વિપરીત પરિણામ છે. તેથી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ વિના પુનર્જન્મનો સમ્યક પ્રકારે નિશ્ચય ક્યાંથી હોઈ શકે. અશુદ્ધ ઉપયોગીના પરિણામ વિપર્ય,
अशुद्ध उपयोगिना परिणाम विपर्यया सम्यक ज्ञान विना ज्ञाति पुनर्जन्म सुनिश्चया। सम्यक ज्ञान विना ज्ञाति पुनर्जन्म सुनिश्चया। कृपालु देवना वाक्यों ने यहां भण्या छे। कृपालु देव पत्रांक 64 में कहू अशुद्ध उपयोगी हुआ तीज आत्मा कल्पित ज्ञान एटले अज्ञान, अज्ञान ने सम्यक ज्ञान मानी रह्यो छे। अने सम्यक ज्ञान विना पुनर्जन्म नो निश्चय कोई अंशे पण यथार्थ थतो नथी। अशुद्ध उपयोगी होवाथी ज आत्मा राग द्वेष मां के कषाय महापरिणति अनि निरंतर होवाथी कषायी आत्मा कल्पित ज्ञान अज्ञान ने सम्यक ज्ञान मानी रह्यो छे। आपणुं बधुं कल्पित ज्ञान छे, अज्ञान छे, अने एने आपणे सम्यक मानीए छे। जेम के हूँ कोण, हूँ फलाणो, जे नाम अथवा हूँ मनुष्य अथवा वाणियो अथवा फलाणो गामनो, आ बधी मान्यताओ खरेखर पोतानुं स्वरूप नथी, एटले मिथ्या ज्ञान छे, अज्ञान छे। पण तेनो आत्मानो अशुद्ध उपयोग होवाथी एने वात ज समझाती नथी कि हूँ आत्मा छु ज्ञानियो के छता। तेथी एनुं जे बधुं अज्ञान छे तेने ज आजी भ्रांति थी सम्यक ज्ञान मानी रह्यो छे। अने सम्यक ज्ञान विना पुनर्जन्म नो निश्चय कोई अंशे पण यथार्थ थतो नथी। सम्यक ज्ञान एटले जेम छे तेम पदार्थ नुं स्वरूप जाणवुं। एक ज्ञानी पुरुषे आपणे जणाव्युं छे के तू देहादी आदि सर्वथी भिन्न छु, ए जेम मानी ले भले आपणे आत्मा नो अनुभव नथी छतां पण पुनर्जन्म नो निश्चय थाय। पण केवी रीते, કે જ્ઞાનીઓ જેમ કહ્યું તેમ માને તો પુનર્જન્મના નિશ્ચયમાં પહેલા આત્માની શ્રદ્ધા જોઈએ કે પ્રથમ પદ આત્મા છે અને બીજું પદ આત્મા નિત્ય છે। એ વારંવાર આત્મસિદ્ધિના બળે કે સત્પુરુષના વચન બળે એ વાત જો સમજાઈ ગયો, કંઈક અંશે દ્રઢતા થઈ હોય તો એને જ્ઞાનીના કહેવાથી એ માન્ય થઈ શકે કે હા પુનર્જન્મ જરૂર છે। પછી અનુમાનથી આગમથી અનુભવથી પણ જાણી શકે। પણ અહીંયા કે છે, પણ સમ્યક જ્ઞાન વિના તો પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી। સમ્યક જ્ઞાન વિના, એ સમ્યક જ્ઞાન કોણ આપે? જ્ઞાની આપે। એટલે જ મૂળ માર્ગમાં આ જ વાત કરી છે, દેહાદિથી ભિન્ન આત્મા રે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એમાં જાણે સદગુરુ ઉપદેશ થી રે, એમાં જાણે પોતાને ખબર નથી, સદગુરુના ઉપદેશથી જાણે, પોતે ક્યાં આત્મા જાણે છે, એમાં જાણે સદગુરુ ઉપદેશ થી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। જીનેશ્વર ભગવંત આ મૂળ માર્ગ પ્રકાશ્યો છે, એટલે કૃપાળદેવે બધું સાંભળ્યું છે ભગવાન પાસે, ભગવાન મહાવીર સ્વામી પાસે, એટલે કે છે કે આ મૂળ માર્ગ આ છે। તમે નથી જાણતા કે આ દેહ આદિ સર્વ પર પદાર્થોથી તારું સ્વરૂપ ભિન્ન છે, જે દેહ આદિથી ભિન્ન, જે દેહાદિથી ભિન્ન આત્મા, તારો આત્મા અસંખ્યાત પ્રદેશી એવો આત્મા દેહથી જુદો, જગતના સર્વ પદાર્થોથી જુદો છે અને ઉપયોગી લક્ષણ વાળો છે। જાણું દેખું તારો સ્વભાવ છે, જળનો નહીં, મગજનો નહીં કે આંખનો નહીં, આંખ જોતી નથી એ તો માધ્યમ છે, આંખ જોતી તો મર્દાની જોવે, મગજ જો વિચાર કરી શકતો તો મગજ મર્દાનું પણ કરે, જોનાર જાણનાર એવો ચેતન પદાર્થ તે આ દેહથી સાવ ભિન્ન છે। એ નીકળી જાય કે આ મગજ કઈ કામ કરતું નથી, આંખો પણ જળ બની જાય છે, કઈ જોઈ ન શકે, એટલે જોનાર જાણનાર એવો ઉપયોગી લક્ષણ વાળો આત્મા દેહથી ભિન્ન છે। ઉપયોગી સદા અવિનાશ, અને એ કોઈ કાળે આત્મા જન્મ્યો નથી માટે એનો કોઈ કાળે નાશ નથી, સદા અવિનાશ। પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી આ વાતને જાણે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, આ મૂળભૂત જ્ઞાન છે, એ જ્ઞાનને જો શ્રદ્ધી લે તો એને પુનર્જન્મનું આમ પરોક્ષે પણ શ્રદ્ધા થઈ જાય। એટલે અહીંયા કહે છે,
सम्यक ज्ञान विना क्यांथी पुनर्जन्म सुनिश्चय, पुनर्जन्म नो सारी रीते निश्चय पर सम्यक ज्ञान वगैरह नहीं था। अशुद्ध उपयोगी ना परिणाम विपर्यया, सम्यक ज्ञान विना क्यांथी पुनर्जन्म सुनिश्चय। वड़ी आगल कहे विपर्य पणु साथी विचारी भूत काल जो पड़े पड़ हटी पाछो मूल कारण भाड़ तो। विपर्यपणु साथी हवे आत्मा ना भावो नु विपर्यपणु अर्थात विपरीतता होवानु शु कारण से, जेम छे तेम पदार्थ हजू स्वरूप एनु केम जणातु नथी, विपरीतता केम छे ते के छे। विपर्यपणु साथी विचारी भूतकाल जो, एटले ए विपरीतता होवानु कारण शु हशे ते हवे विचारी, भूतकाल मा अशुद्ध उपयोग वड़े करेला कर्मो जणाशे तने, ते एवा मिथ्या भावो विपरीत मान्यताओ वारंवार देहमा आत्मबुद्धि करीने दृढ़ करी लीधुं छे, ते कारमण वर्गनाओ दर्शन वो ए बढ़वान कर्यो छे, गाढ़ कर्यो छे, तेने लीने आजे पण ए वात तने बेसती नथी। ते कर्मो थवानु मूल कारण जीवना विभाव भावे थयेला रागद्वेष परिणाम छे, तेथी हवे पड़े पड़ पाछो हटीने अनुपूर्वीए એટલે અનુક્રમ બંધે અર્થાત દ્રવ્ય કર્મ થી ભાવ કર્મ અને ભાવ કર્મ થી ફરી દ્રવ્ય કર્મ થતા જાણી તે હવે મૂળ કર્મબંધ ના કારણો ને શોધે છે। વિપરીય પણ સાથી આ વિપરીતતા મારામાં સાથી છે, વિચારી ભૂતકાળ જો, ભૂતકાળ ને વિચારીને પલે પળ ભટી પાછો મૂળ કારણ શોધતો ભાળતો, કયા કારણે તો કે રાગ દ્વેષ ને જ્ઞાન મિથ્યા માન્યતાઓ અજ્ઞાન છે, દેહમાં આત્મબુદ્ધિ વગેરે એ સત્પુરુષના બોધે દૂર કરી કે હણે બોધ વિતરાગતા અને વાસ્તવિક એના કારણે અજ્ઞાનના કારણે વળી રાગદ્વેષ છે, એના કારણે હું મારી જાતને ભૂલી ગયો છું, તેથી પરને પોતાનું સ્વરૂપ માનીને નવા કર્મ રાગદ્વેષ કરીને બાંધુ છું, એ મૂળ કારણ ભાળીને હવે નિર્મૂળ કરવાનો તેનો ઉપાય શોધે છે, નહીં તો પુનર્જન્મ લેવા જ પડશે। કૃપાળુ દેવે આજ વાત 64મા પત્રમાં લખી કે અશુદ્ધ ઉપયોગ થવાનું કઈ પણ નિમિત્ત હોવું જોઈએ, તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યા આવતા બાહ્ય ભાવે ગ્રહેલા કર્મ પૂદગલ છે, કે મારા આત્માનો અશુદ્ધ ઉપયોગ કેવી રીતે થયો એનું કઈ નિમિત્ત હોવું જોઈએ, તો કે એ અનુપૂર્વીએ અનાદિકાળથી આ શરીર મળ્યું, શરીર એ નોકર્મ છે, કર્મનું ફળ છે, શરીર મળ્યો એટલે ઇન્દ્રિયો મળી, ઇન્દ્રિયો પોતપોતાના વિષયને છે, એનામાં રાગદ્વેષ થા એટલે ફરી રાગદ્વેષ થાય એટલે ભાવકર્મ થયા, ભાવકર્મ થયા કે ફરી જ્ઞાના વડે દ્રવ્યકર્મનો બંધ થયો, દ્રવ્યકર્મ જયારે ઉદયમાં આવ્યું ત્યારે નોકર્મનું શરીર કે આ ઘર પરિગ્રહ આદિ ભેગા થયા, ફરી એમાં આસક્તિ થઈ, ફરી રાગદ્વેષ નવા થયા, આ અનુક્રમ અનુપૂર્વીએ આવી રીતે કર્મ પુદગલોનું બંધાવું ચાલ્યા જ કરે છે। અનુપૂર્વ એટલે એકની પાછળ બીજું અનુક્રમ બંધ, અનુક્રમે એટલે ભાવકર્મથી દ્રવ્યકર્મ, દ્રવ્યકર્મથી ભાવકર્મ, ફરી ભાવકર્મથી દ્રવ્યકર્મ, દ્રવ્યકર્મથી નોકર્મ, આ ચક્કર અનાદિનું આ સર ચાલ્યા જ કરે છે। એટલે કૃપાલદેવે જ કહ્યું અશુદ્ધ ઉપયોગ થવાનું કઈ પણ નિમિત્ત હોવું જોઈએ, તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યા આવતા બાહ્ય ભાવે ગ્રહેલા કર્મ પૂદગલ છે, તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે, કારણ આત્માને આવી દશા કઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ, અને તે નિમિત્તે જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય। આ કયા કારણે આ કર્મના નિમિત્ત જે જીવ કર્મ બાંધે એટલે કારમણ વર્ગણાઓ કેવી રીતે બંધાય એનું સ્વરૂપ નહીં જાણે કર્મોનું, અને પોતાના ભાવો રાગદ્વેષ શું છે એ બધું નહીં જાણે છોડે કેવી રીતે, જેનું પરિણામ વિપર્ય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના નહીં થાય, ભૂતકાળના કર્મના ઉદય નહીં હોય તો રાગદ્વેષ થાય નહીં। આમ વર્તમાનમાં કાળમાં આપણે એક એક પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે, સમય સમય આ જીવ જુદા જુદા ભાવો કર્યા જ કરે છે અને નવા નવા કર્મો બાંધ્યા જ કરે છે, માટે આ જાણીને પાછળનું મૂકે અને સત જાણીને સતને આરાધે તો જ એના પુનર્જન્મ મટી શકે એમ છે। હવે કે છે કે પુનર્જન્મ ન હોય
अथवा पूर्वे एवा कर्मो कई बांध्या न होय तो आ भवमां जे आपणे दृढ़ निश्चय करीए ते टळी शके नहीं। पण आपणे विचारीए कई अने कर्मनो धक्को आवीने थाय वळी केम बीजू એટલે આપણને અહીંયા દ્રષ્ટાંત આવા સમજાવે છે। કૃપાલદેવનો જ ભાવ મૂક્યો કે કૃપાલદેવે 64માં પત્રમાં કહ્યું કે એક માણસે એવો દ્રઢ સંકલ્પ કર્યો કે યાવત જીવનકાળ સ્ત્રીનું ચિંતન પણ મારે ન કરવું, છતાં પાંચ પળ ન જાય અને ચિંતન થયું તો પછી તેનું કારણ જોઈએ। આ જ ભાવને અહીંયા ગાથામાં વણે છે કે એક માણસે દ્રઢ संकल्प एवो कर्यो के जीवन पर्यंत सुधी हूँ स्त्री नु चिंतन नहीं करू। आवो दृढ़ निश्चय कर्यो ने पांच पळ वीती नहीं ने स्त्री नु चिंतन थई गयु तो शुं कारण? मैं तो के भाई दृढ़ निश्चय कर्यो मारे आ करवू नथी ने एवो भाव केम उपजो? तो के छे आज पुनर्जन्म पूर्व जन्म करेला कर्मो नु आ फळ छे। जे आवा भावो पूर्वे सेवेला ते आवी चढ्या ए कर्म नो उदय आव्यो के ने એને ભાવો એવા ઉપજી ગયા, એવા ભાવો થઈ ગયા પ્રભુશ્રી જેવા કે પ્રભુ અમે ધ્યાનમાં બેઠા હોઈએ અને ધબ ગઈને આવીને ગોળો પડે, શાનો? વિકલ્પનો। હવે એમને વિકલ્પ કરવાની એટલો પ્રસાદ કરી રહ્યા છે, છતાં હવે એથી સિદ્ધ છે કે પુનર્જન્મ છે એવા ભાવો પૂર્વે સેવ્યા હતા તે આવીને હવે નડે છે। દ્રઢ સંકલ્પ કીધો કે સ્ત્રી ચિંતવી આજના પળો પાંચ પૂરી થાતા ઉઠી સ્ત્રીની જ કલ્પના। દ્રઢ સંકલ્પ કીધો કે સ્ત્રી ચિંતવી આજ ના, સ્ત્રી સંબંધી કોઈ એવો વિચાર આજે નહીં કરું, પણ પળો પાંચ પૂરી થાતા ઉઠી સ્ત્રીની જ કલ્પના। પાંચ જ પળો ની વીતીને આની જ કલ્પના ઉઠી, એમ કેમ થયું? તો કે આ પૂર્વના પૂર્વે કર્મોનું જે જોર હતું અને પુરુષ વેદનો જે ઉદય પૂર્વે બાંધ્યો હતો તેનું આ ફળ છે। પૂર્વ કર્મો તણુ જોર પુરુષ વેદ તે ગણો, ભૂતકાળે કર્યું કર્મ ગણો વિપાક તે તણો। પૂર્વ કર્મો તણુ જોર એટલે તે પૂર્વ જન્મમાં કરેલા કર્મોનું જ જોર હોવું જોઈએ। તે કયા કર્મનું? તો કે મોહનીય કર્મનું, અને તે પણ પુરુષ વેદ પ્રકૃતિનું। ભૂતકાળમાં પૂર્વ જન્મમાં એવા કર્મો એટલે કાર્યો કરેલા તેથી પુરુષ વેદ પ્રકૃતિનો બંધ પડ્યો હતો, તે પ્રકૃતિનો આ ભાવમાં વિપાક એટલે ફળ આવ્યું, તેથી આવા ભાવો રોકવા છતાં પણ રોકી શકાયા નહીં। પૂર્વ ભાવમાં મોહની કર્મની જે પ્રબળતા અને ત્યાં પુરુષ વેદ પ્રકૃતિનો ઉદય પોષ્યો તેના કારણે કર્મોના બંધ પડેલા એ જ ભાવો ત્યાં ફરી પાછા જાગૃત થયા। પૂર્વ કર્મો તણુ જોર પુરુષ વેદ તે ગણો, પૂર્વ કર્મોનું જોર અને તેમાં વળી પુરુષ વેદનું તે જોર ગણો, ભૂતકાળે કર્યું કર્મ ગણો વિપાક તે તણો। ભૂતકાળે એવું કર્મ કરેલું કાર્ય તેનો આ ભમાં આ વિપાક ગણો એટલે કે એનું જ આ ફળ ગણો। આ જ ભાવ કૃપાલદેવી પત્રાંક 64માં જે કહ્યો છે તેને જ આ ગાથામાં વણ્યો તે હવે કૃપાલદેવ કહે છે। મને જે શાસ્ત્ર સંબંધી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે તે પૂર્વ કર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ। કેવા કર્મનો? તો કહીશ કે મોહનીય કર્મનો। કઈ તેની પ્રકૃતિનો? તો કહીશ કે પુરુષ વેદનો। પુરુષ વેદની 15 પ્રકૃતિ છે। પુરુષ વેદનો ઉદય દ્રઢ સંકલ્પે રોક્યો છતાં થયો, તેનું કારણ હવે કહી શકાશે કે કઈ ભૂતકાળનું હોવું જોઈએ અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતા પુનર્જન્મ સિદ્ધ થશે। આવી રીતે કે મને જેટલું શાસ્ત્ર સંબંધી કૃપાલ જ્ઞાન છે તેથી હું કહી શકું છું કે પૂર્વ કર્મનો આ કોઈ પણ રીતે ઉદય જોઈએ, નહીં તો મેં કે જે ભાવોને રોક્યા ફરીથી કેમ આવી ગયા? મારે નથી